ઉનાડી હાઈવે નો સર્વિસ રોડ કુદાવી 60 ફૂટ કચરાએ ધડાકે બે ટેન્કર પલટી માર્યું. ટેન્કરમાંથી દોડાતું પ્રવાહીની ડીઝલ જેવી ગંધના કારણે આગની દહેશત સર્જાતા સ્થાનિકોમાં ફેલાયો હતો ગભરાટનો માહોલ. પાડી પોલીસે ઘટના સ્થળે ફાયરની ટીમ તેડાવી સર્વિસ રોડ બંધ કરી ટેન્કર હટાવવાની હાથ ધરી હતી કાર્યવાહી. પાડી નેશનલ હાઈવે પરથી ગત રાત્રિના 11:30 વાગે સુરત તરફ જતું એક ટેન્કર નંબર GJ12BV3984ના ચાલકે દમણી ચાપા પાસેના સોના દર્શન 2 પાસે કોઈ કારણસર કાબુ ગુમાવતા કદાવર ટેન્કર ધડાકે બેર હાઈવેની ગ્રીલ તોડી સર્વિસ રોડ પર 50-60 ફૂટ સુધી ઘસાઈ પટ્ટી મારી ગયું હતું. રાત્રિના અકસ્માતનો ધડાકેભેર અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જો કે અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો અને બીજી તરફ આ ટેન્કરમાંથી ડીઝલ જેવું ગંધવાળું પ્રવાહી ડોળાતું હતું, જે જોઈ અકસ્માત બાદ એક સમયે આગ લાગવા જેવી ભીતિ સર્જાતા આજુબાજુના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં જ પાડી PSI DL વસાવા AD ડોડિયા તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને સૌપ્રથમ ટેન્કર પાસેના બંને તરફના સર્વિસ રોડ બંધ કરાવ્યા હતા અને પાડી ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસના અંતે પોલીસને આ ટેન્કર ડીઝલ નહીં પરંતુ પેઇફ્લેક્સ નામનું કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતની જાણ હાઈવે ઓથોરિટીને કરવામાં આવી હોવા છતાં કલાકો સુધી ફરકી ન હતી અને આખરે પોલીસે પ્રાઇવેટ ક્રેન મંગાવી પલટી મારેલા ટેન્કરને સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી અને આ સમયે કોઈ અઘટિત ઘટના ન સર્જાય માટે ફાયરની ટીમ પણ ખડેપગે ઊભી રહી હતી.